સંવત 1881 એ સુરત માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે, કારણ કે આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના પાવન પગલા સુરતમાં પડ્યા હતા તે વર્ષને આજે 194 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ ભાઈબીજના દિવસે આજનો દિવસ ઉલ્લેખ એટલા માટે થયો છે કેમ કે આજના એક દિવસ માટે ભક્તોને ભગવાન શ્રી સ્વામિનારાયણની પાઘડી અને તેમણે આપેલા શ્રીફળના દર્શન થાય છે. વાત એવી છે કે સંવત 1881માં ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરત આવ્યા હતા. અહીં જે પાઘડીના દર્શન થાય છે તે પાઘડી ભગવાન શ્રી સ્વામિનારાયણે ધારણ કરી હતી. આ પાઘડી પાછળની ધાર્મિક વાયક પણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરતમાં થોડા દિવસ રોકાયા હતા. તે સમયે તેઓ અદેશર કોટવાળાની સેવાથી ખૂબ ખુશ થઈ ગયા હતા. તેમણે સંવત 1881ના માગસર સુદ ત્રીજના દિવસે પરત જતા પહેલા કોટવાળાને શ્રીફળ અને પોતાની પાઘડી ભેટમાં આપી હતી. આ પાઘડી કોટવાળાના દીકરા જહાંગીર શાહ પાસે થઈ ગઈ છે, પરંતુ તેમનું નાની વયે અવસાન થતાં તેમને પત્ની ડોસીભાઈ કોટવાળા પાસેથી આ પાઘડી તેમના મોસાળ સુરાજીબાજી એટલે જીવાડિયા પાસે ગઈ હતી. ત્યારથી હાલની હયાત પાસે ત્રીજી પેઢી તેમસપ અને તેમના દીકરા કેશ્યપ તેમજ જીવની જેમ પોતાનું સાચવે છે. મૂળા પરિવાર પારસી સમુદાયનો છે, ત્યારે સૈયદપુર વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાક માટે અલાયદો રૂમ બનાવ્યો છે, જેમાં લાકડાની પેટીમાં પાકને નુકસાન ન પહોંચે તે રીતે સાચવીને રાખવામાં આવે છે. દર વર્ષે ભાઈબીજના દિવસે પાકના દર્શન કરાવવામાં આવે છે. આ સાથે તેઓ પોતે પણ દરરોજ સવારે આ પાકની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો ભગવાન શ્રી સ્વામિનારાયણની પાગને તેમનો માથું હોય તે રીતે જતન કરે છે અને શ્રીજી કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે. પારસી પરિવાર 194 વર્ષથી ભગવાનના પાઘડી સાચવીને રાખે છે. વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. તો જી જયેન્દ્ર, આજે ભાઈબીજનું પર્વ છે ત્યારે સુરત ખાતે ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડે છે, કેવો છે ત્યાંનો માહોલ? જી જયેન્દ્ર, આજે ભાઈબીજનો પાવન પર્વ છે ત્યારે વર્ષમાં એક જ વાર સ્વામિનારાયણ ભગવાનની પાંગળીના દર્શનાર્થે ભક્તો આવે છે, હાલ કેવો છે ત્યાંનો માહોલ? જ્યારે આ પાઘડીના દર્શન માટે 99 વર્ષ પહેલાથી આ દર્શન કરવામાં આવતી હોય છે, ત્યારે એ પહેલા કોઈ લોક પ્રિયંકા કે લોકોની જયારે માંગ વધતી ગઈ કે અમે પાઘડીના દર્શન કરવા છે, ત્યારે 99 વર્ષ પહેલાથી આ પાઘડીના દર્શન દર ભાઈબીજના દિવસે કરવામાં આવે છે. ત્યારે આવો આપણે જાણીએ આપણી સાથે આ જે પાઘડીની સાથી પીઢી છે કેશી વાડિયા, તમને જાણીશું કે પાઘડીનું શું મહત્વ છે અને શું ઇતિહાસ છે જણાવશો. ભગવાન સુરતમાં તે વખતે અત્યારે કમિશનર કોટવાલના હોદ્દા પર હતા અને સુરતના લોકોની જાનમાલની રક્ષા કરતા હતા. આ વખતે પણ લોકોને ખૂબ જ મદદરૂપ થતા હતા અને એના લોકોને ઉગારે બહારને રાત્રે ચિંતા કરેલા હતા. કોલ ઉતારવાથી લોકોને મુક્તિ અપાવેલી હતી અને શહેરના લોકોને ખૂબ જ સેવા કરેલી હતી. ખાસ કરીને કયા પ્રકારે સાચવવામાં આવે છે અને હાઈજીને દિવસે શા માટે અને દર્શન કરવા માટે મૂકવામાં આવે છે? શા માટે આમ તો પાકના દર્શન શરૂઆતમાં તો કરાવવામાં નહીં આવતા, કરંજિયામાં બંધ રાખવામાં આવતી હતી.
પરંતુ જનજન સામાન્ય સંપ્રદાયનો વ્યાપ વધતો ગયો અને યુવાને હરિભક્તો પણ એના દર્શનની ઈચ્છા પ્રાપ્ત હતા. એટલે આજથી 57-58 વર્ષ પૂર્વે અમારા વડીલો અને મંદિરના સંતોએ એક ભાઈબીજનો દિવસ મુકરર કરી અને ભાઈબીજના દર્શન માટે જાહેરમાં પાઠ મૂકવાની શરૂઆત કરાવેલી હતી. એ રીતે ભાઈબીજના દિવસથી અમે લોકો જાહેર લોકો ક્યાં ક્યાંથી આવે છે જયારે ભાઈબીજના દિવસ લોકો ભાઈબીજના દિવસ સમગ્ર વિગત બદલ આપનો આભાર.